ડભોઈ શહેર વેપારી મહાજન મંડળ માર્કેટ બજાર દ્વારા કોરોના વાયરસને પગલે 25 માર્ચ સુધી ડભોઈ બજારના તમામ નાના મોટા રોજગાર ધંધા બંધ રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ડભોઈ સેવા સદન ખાતે મહામંત્રી વિનુભાઈ એચ પાઠક, ભૂપેન્દ્રભાઈ જૈન સહિત આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર હિમાંશુ પરેખને ઠરાવની નકલ સુપ્રત કરી હતી. હાલાકી ગત રોજ જનતા કર્ફ્યુ બાદ લોકો બીજા દિવસે રાબેતા મુજબ બજારો ખુલ્લા રાખ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા બપોર બાદ બજારો બંધ કરાવ્યા હતા. તે અરસામાં વેપારી મહાજને 25 માર્ચ સુધી ધંધો રોજગાર બંધ રાખવાના નિર્ણયને નાયબ કલેક્ટર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. જોકે વેપારી મહાજન દ્વારા કોરોના વાયરસ સામે લડી રહેલા તંત્ર અને સરકારને પૂરેપૂરો સહકાર આપી જરૂર પડશે તો ડભોઈના બજારો આગામી 31 માર્ચ સુધી બંધ રાખવા પડશે તો તે માટે કટિબદ્ધ છે તેવું પણ આગેવાનો દ્વારા જણાવાયું હતું. વેપારી મહાજન દ્વારા 25 તારીખ લગી સંપૂર્ણ ધંધા રોજગાર બંધ રાખી ભારત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને માન આપી અને સાથ સહકાર આપવા બંધાયેલા છે અમે. આથી અમે પ્રાંત ઓફિસમાં એનો ઠરાવ આપેલ છે. કઈ જગ્યા પર આપ કલેક્ટર ઓફિસમાં કયા ગાડી સેવા સદન જરૂર પડે તો તારીખ 31 સુધી બી અમે આ રોજગાર ધંધા બંધ રાખીને સરકારશ્રીના એમાં સાથ સહકાર આપવા બંધાયેલા છે.